સુરત રસ્તા અને ટ્રાફિકને નડતર ધાર્મિક સ્થળો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે પાલિકા દ્વારા ધાર્મિક સ્થળો દૂર કરવા પાલિકાની નોટિસ અંદાજે ધાર્મિક સ્થળો દૂર કરવા ટ્રસ્ટ વહીવટીકર્તાઓને નોટિસ આપવામાં આવી છે ને દસ થી પચાસ વર્ષ જૂના મંદિર મસ્જિદો સહિત સ્થળો દૂર કરવા પાલિકાની નોટિસ ફરવામાં આવી છે સમગ્ર મામલે હિન્દુ સંગઠનો દ્વારા મીટિંગ મીટિંગ બોલાવવામાં આવશે 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 અને બાદ સમગ્ર મામલે નિર્ણય લેવામાં માત્ર મંદિર દૂર કરવામાં તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દ્વારા કલેક્ટર શ્રી અને પાલિકાના કમિશનર શ્રીને ને આવેદન પત્ર આપી અને જાણ કરવામાં આવી હતી જ્યારે કમિશનર મેડમે એવું કીધું હતું કે આ વસ્તુ મારી ધ્યાનમાંરી છે દરેક ઝોનલ સી વાત કરી અને આ નોટિસો પાછી ખેંચવાની વાત હતી જ્યારે ત્યાર પછી આજે જ્યારે પેપરમાં વાંચ્યું ત્યારે ત્રણસોથી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરવાની વાત અને એની કમિટી બની છે તો અમારું કહેવાનું એટલું જ છે કે રોડ ઉપર આવતી મજારો અને મસ્જિદો જે રિંગ રોડ ઉપર ભરમાર પ્રમાણમાં છે લિંબાયત વિસ્તારમાં અને વરાસા વિસ્તારમાં પણ આવી મજારો છે તો રોડ ઉપરની પહેલાં આવી મજારો દૂર થવી જોઈએ મજારો દૂર થયા પછી જ મંદિરો હવે દૂર થશે કારણ કે ખાલી વિકાસની હિન્દુ સમાજને જ જરૂર નથી દરેક સમાજને જરૂર છે તો અમારી એવી માગણી છે અને આ પેપરમાં જાણ્યા પછી અમે અમારી એક મિટિંગનું આયોજન કરીશું અને આખી સત્ય હકીકત શું છે એ જાણીએ અને એમ છતાં જો મંદિર કોઈ પાડવાની કોશિશ કરશે તો બજરંગ દળ આક્રમક રીતે આગળ વધી અને કાર્યક્રમો આપશે